મિત્રો અત્યારે સીસીઈની મિત્રો એક્ઝામ ચાલી રહી છે, ઘણા બધા મિત્રોને એક્ઝામ જે છે મિત્રો આપી ચૂકેલા છે. એવા મિત્રોના રિવ્યુ જોઈએ તો મિત્રો એકદમ રેગ્યુલર અને મીડિયમ પ્રકારનું જે છે એ મિત્રો અત્યાર સુધીની અંદર પૂછવામાં આવે છે, બરાબર. તો અગાઉ પણ તમને મિત્રો વાત કરેલી હતી કે ટોટલ કોર્સ જે છે મિત્રો ચેનલમાં મૂકેલો છે, જો તમે આખા કોર્સ કરેલો હશે તો લગભગ તમારે તકલીફ જે છે મિત્રો નહીં આવે, બરાબર. અને છેલ્લે મિત્રો એક પ્રેક્ટિસની બાબત છે એ મિત્રો આપણે અટકેલા હતા. તો મિત્રો ઘણા બધા છેલ્લા સમયથી મિત્રો આપણી નવી એપ્લિકેશન જે છે એના માટે મિત્રો હું સતત જે છે મિત્રો એની અંદર વ્યસ્ત હતો, એના માટે મિત્રો કોઈ પણ પ્રકારનો નવો વિડીયો જે છે એ મિત્રો તમને આપી શક્યો નથી, બરાબર. પણ છેલ્લે પણ કીધેલું હતું કે મોસ્ટ ઓફ લગભગ કોઈ જરૂરિયાત મિત્રો ખાસ છે નહીં, કેમ કે તમારો કોર્સ રેડી હશે તો જે ટોપિક બાકી હશે એને મિત્રો ખાસ પ્રાયોરિટી આપવાના છે એ મિત્રો આપણે છેલ્લા વિડીયોમાં પણ મેં કીધેલું હતું, બરાબર. કે આ ચેનલનો એક જ હેતુ છે કે એક પણ ગણિતનો કે એક પણ રીઝનિંગનો ટોપિક મિત્રો એવો બાકી કે અથવા તો કોરો ન રહેવો જોઈએ કે જે મિત્રો આપણી ચેનલમાં ન હોય, બરાબર. તો એવા ટોપિકોને જ પહેલી પ્રાયોરિટી જે છે મિત્રો આપવામાં આવે છે, બાકી રેગ્યુલર છે એ મિત્રો તમામ મૂકેલું છે. તો એવા મિત્રો જેટલા ટોપિકો લાગતા હતા એને એક પછી એક મિત્રો મને જ્યારે સમય મળે ત્યારે મિત્રો વ્યવસ્થિત રીતે મૂકી દઉં છું. તો છેલ્લે મિત્રો આવા જે જરૂરી ટોપિક હતા એ મિત્રો એક અસમાનતા છે, પછી માહિતીની પર્યાપ્તતા છે, આકૃતિને લગતી આ બધી બાબતો જે છે મિત્રો મુકાઈ ગયેલી છે, બરાબર. અને આજે મિત્રો એક સરસ મજાનો નાનકડો એવો પણ ખૂબ જ અગત્યનો એવો મિત્રો રીઝનિંગનો પોઈન્ટ છે નાનકડો એવો, જેનું નામ છે મિત્રો વેન આકૃતિ. એટલે કે જુદા જુદા પ્રકારના સ્થળો આપણને આપેલા હોય, કોઈ વસ્તુ આપણને આપેલી હોય, કોઈ ધંધાધારી વ્યક્તિઓના નામ આપણને આપેલા હોય, તો આ દુનિયાની અંદર ફરતા જુદા જુદા વિવિધ પાત્રો છે એમને મિત્રો જ્યારે વેન ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવવાની વાળી બાબત હોય, એટલે એની અંદર ત્રણ પાત્રો હોય કે ચાર પાત્રો હોય એમને આકૃતિ સ્વરૂપે જ્યારે મિત્રો રજૂ કરવાની બાબત હોય એવો નાનકડો એવો મિત્રો એક રીઝનિંગનો મુદ્દો છે. ઘણી બધી એક્ઝામોની અંદર મિત્રો એમાંથી એક કે બે માર્કનું મિત્રો ખાસ પૂછતા હોય છે, બરાબર. તો મિત્રો આનો એક જ ભાગ કાફી છે, આજનો એક જ વિડીયો તમે જોઈ લેશો એટલે હું તમને એ ટુ ઝેડ પ્રકારની પેટર્નો જેટલી એની અંદરથી બને છે એ તમામ પેટર્નો મિત્રો આ એક જ વિડીયોની અંદર મિત્રો એની અંદર સમાવેશ કરી નાખવાનો છું, બરાબર. તો ખાસ મિત્રો આપણે પ્રેક્ટિસની બાબતની જો વાત કરીએ તો જે લોકોનો સંપૂર્ણ કોર્સ થયેલો છે અથવા તો જે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા માગે છે એમના માટે મિત્રો સુવર્ણ તક છે, એનું નામ છે મિત્રો મોક ટેસ્ટ, બરાબર. તો જે આપણી નવી એપ્લિકેશન છે એની અંદર મિત્રો મોટામાં મોટો જો કોઈ સુધારો હોય તો મિત્રો મોક ટેસ્ટનો છે, કેમ કે આપણી પાસે ભૂતકાળની અંદર મિત્રો આપણે ત્યાં મિત્રો આપણી લિમિટ આવી ગઈ હતી, આપણી પાસે મોક ટેસ્ટ મિત્રો નહોતી, બરાબર. પણ અત્યારે મિત્રો બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી પ્રેક્ટિસ કરી શકાય એના માટે મિત્રો સીસીઈને લગતા આપણે અહીંયા હાલની અંદર મિત્રો મેં અહીંયા 10 પેપરો જે છે મિત્રો ખાસ બનાવેલા છે અને મિત્રો બહુ મહેનત કરીને બનાવેલા છે, એવું નથી કે મન ફાવે એમ જીકી દીધેલા છે, બરાબર. એક એક પેપરની અંદર વ્યવસ્થિત રીતે મિત્રો તમામ પ્રકારની પેટર્નો આવી જાય એવો પૂરો પ્રયત્ન જે છે મિત્રો એની અંદર કરેલો છે. તો આ 10-10 પેપરો જે છે એની નાનકડી બાબતની ચર્ચા કરી દો, કેમ કે આ પણ એક આપણા આયોજનનો ભાગ છે. ઘણા બધા મિત્રો કહેશે કે અમે તાત્કાલિક શું કરીએ, ઓછો સમય છે તો શું કરીએ. તો મિત્રો ઓછો સમય હોય ને તો બધું મૂકી દેવાય અને ફક્ત તમે આ 10 પેપરમાંથી પસાર થશો ને એટલે તમારી પાસે કેટલી વસ્તુ આવશે, તો કે પ્રત્યેક પેપરમાં મિત્રો 30 માર્કનું ગણિત છે અને પ્રત્યેકની અંદર 40 માર્કનું મિત્રો રીઝનિંગ છે. ટોટલ પ્રશ્નો જે છે મિત્રો 70 તમારા રહેશે અને સમય મિત્રો તમારી એક્ઝેક્ટ એક્ઝામની અંદર છે એવો મિત્રો 45 મિનિટનો મિત્રો સમય જે છે એ આપણે એની અંદર રાખેલો છે, બરાબર. એટલે એક તો તમને એની અંદર ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ આવી જશે, બરાબર. કયા પ્રશ્નને છોડવા, કયા પ્રશ્ન કરવા એનો મિત્રો આઈડિયા આવી જશે. હું તો એક જ વસ્તુ કહીશ કે મિત્રો આપણને જેમાં કોન્ફિડન્ટ હોય એવા જ ક્વેશ્ચનો જે છે એનું પહેલું કલેક્શન કરી અને રોકડિયા માર્ક જે છે અહીંયા મિત્રો પહોંચવાનો પૂરો પ્રયત્ન પહેલા કરાય, બરાબર. પછી નેક્સ્ટ રાઉન્ડની અંદર મિત્રો સમય બચે તો મિત્રો બાકીના જે છે મિત્રો કરાય. એટલે મેં અગાઉ પણ કીધેલું હતું કે આ 70 માર્કની અંદરથી મિત્રો એવા મિનિમમ સાવ નાખી દો ને તોય મિત્રો આની અંદરથી 55-60 પ્રશ્નો તો તમારા એવા છે તે કે જે તમને આવડવાના છે અને મિત્રો કોર્સના છે, બરાબર. તો તમારો ટાર્ગેટ અહીંયા રાખવાનો છે. આની અંદર જે 5-6 મિત્રો જે અટપટા છે એમાં કોઈ જ પ્રકારનો 5-10 મિનિટ જો વેસ્ટ કરી નાખી તો આમાંથી મિત્રો માર્કિંગ કપાય છે, બરાબર. તો આ બધો જ આઈડિયા જે છે મિત્રો તમે જો 10 મોક ટેસ્ટ મિત્રો આની અંદરથી આપશો તો પ્રત્યેક મોક ટેસ્ટની અંદર મિત્રો 70 પ્રશ્નો છે અને આવી મિત્રો 10 મોક ટેસ્ટ છે એટલે તમે સમજી શકો છો કે મિત્રો 700 પ્રશ્નો જે છે ને એની અંદરથી તમે પસાર થવાના છો. આ દરેક પેપરની મુખ્ય ખાસિયત કે તમામ પ્રકારની પેટર્નો જે પૂછાવા લાયક છે કદાચ આપણે માનો કે ચેનલમાં નહીં મૂકેલી હોય તો એવી પણ મિત્રો આમાં સમાવેશ, કેમ કે સ્ટાન્ડર્ડ પેપર બનાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. એટલે પેપર કટિંગના દાખલા હોય કે ફોલ્ડિંગના દાખલા હોય કે આકૃતિને લગતા દાખલા હોય, બરાબર, કોઈ પણ પ્રકારની બાબતો ખાસ કરીને મિત્રો ડિઝાઇનને લગતી પેટર્નો તો તમામ પેટર્નોનો સમાવેશ કર્યો છે. ટેબલ આલેખની જરૂર પણ અહીંયા મૂકેલો છે, પાય આલેખ, રેખા આલેખ, બરાબર. તો બધા જ પ્રકારના પ્રશ્નો જે છે એ મિત્રો આ 700ની અંદર 100% આવી જાય છે. એટલે મોટા મોટો બેનિફિટ એ છે કે મિત્રો જો 10 ટેસ્ટ તમે આપી અને પછી મિત્રો એક્ઝામમાં જશો ને તો કાંઈ નહીં તો તમને એમ તો થશે કે આવું તો હું ગણીને આવ્યો છું, બરાબર છે. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રશ્ન તમારી નજર સામે મિત્રો એવો નહીં રહે કે જે તમારી નજરમાં ક્યાંય આવેલો જ ન હોય, બરાબર. તો મોક ટેસ્ટ જો તમે આપી લેશો તો 100% 700 પ્રશ્નોનું કલેક્શન મિત્રો બહુ જોરદાર છે. આમાંથી પસાર થયા પછી લગભગ મિત્રો હું નથી માનતો 10-10 પેપરનું મિત્રો લેવલ જે છે એની થોડુંક મેં મિત્રો ઊંચું રાખેલું છે, બરાબર. એ પણ હું તમને કહી દઉં છું, હું ભલે પરીક્ષા નથી આપતો પણ અનુભવ પરથી એટલું કહી દઉં છું કે આના કરતાં પણ છેદ નીચા લેવલના તમારા પેપરો જે છે મિત્રો ચાલી રહ્યા છે, બરાબર. એટલે એક સ્ટેપ ઊંચી મહેનત કરેલી હશે તો 100% તમારી ગાડી
જે છે મિત્રો કોઈ પણ પ્રકારની એક્ઝામ એવું તમે પકડતા નહીં કે સીસીસી ની જ વાતો છે બરોબર. જો તમામ મિત્રો માટે હું એકદમ કોમન કહી દઉં છું કે કોન્સ્ટેબલ વાળા જે લોકો છે એમને મિત્રો હવે 60 માર્ક જે છે ને એ મિત્રો થઈ ગયા છે. તો પીએસઆઈ માં પણ ભરપૂર માર્ક ગણિત રીડિંગ માં છે બરાબર. એટલે કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય બધાને આ વસ્તુ લાગે, પણ ઘણા બધા એવા રૂઢિચુસ્ત માણસો છે કે સીસી જોશે ને એટલે કોન્સ્ટેબલ તરીકે એમ કહે છે મારે ક્યાં સીસી આપવી છે બરાબર. તો મિત્રો હજુ પણ હું કહું છું ને દર વખતે કહું છું કે મારી ચેનલ હોય કે એપ્લિકેશન હોય એમાં જે કન્ટેન્ટ મુકાય છે ને એ કન્ટેન્ટ તમામ માટે હશે બરાબર. મિત્રો તમે હજુ માનસિકતા બદલી નાખજો કે ગણિત અને રીડિંગનો એક કોમન કોર્સ હોય છે એ મિત્રો કમ્પ્લીટ કરેલો હોય એટલે પરીક્ષા તમે કોઈ પણ જે છે મિત્રો આપવાની તમારી છૂટ હોય છે બરાબર. તો આવી રીતે તમારે તૈયારી જે છે કરવાની છે. તો વધારે મિત્રો વાત નથી કરવી, એક આ નવી બાબત હતી અને અત્યારના મિત્રો આયોજન માટે મિત્રો એક જરૂરી હતું. તો મિત્રો ખાસ કોઈ પણ પ્રકારની તમારે એક્ઝામ આપવાની હોય તો મિત્રો આ મોક ટેસ્ટ છે એનો મિત્રો ખાસ ઉપયોગ કરજો ને એની મોટી કોઈ એવી ફી પણ મિત્રો રાખેલી નથી બરાબર. એકદમ સામાન્ય રીતે મિત્રો તમે એક વડાપાઉ ખાવ ને ત્યાં તમે 3 ટેસ્ટ આપી શકો છો બરાબર. હવે તમે જાણો છો કે એક વડાપાઉની વેલ્યુ કેટલી હોય છે એટલે બધા વિદ્યાર્થીઓ મિત્રો આપવાની છે એ મિત્રો એક કમ્પલસરી વસ્તુ છે બરાબર. જેટલી ટેસ્ટ તમે આપશો એનો મિત્રો બેનિફિટ 100% થશે બરાબર. અને મિત્રો સંપૂર્ણ એપ્લિકેશનનો વિડીયો કે એમાં કઈ રીતે ઉપયોગ કરવો કેવી રીતે ટેસ્ટ આપી એનો વિડીયો મિત્રો અગાઉ મેં મૂકેલો છે, તમારે જરૂર પડે તો મિત્રો જોઈ લીજો. એટલે અત્યારે ડિટેલમાં કોઈ મારી નીચે ચર્ચા કરવાની જરૂરિયાત નથી, આગળ જ મિત્રો આનો વિડીયો જે છે મિત્રો સંપૂર્ણ મૂકેલો છે બરાબર. આ તમામ મોક ટેસ્ટની અંદર મિત્રો એના પીડીએફ સોલ્યુશન બાજુમાં છે એટલે ટેસ્ટ આપ્યા પછી શાંતિથી 70-70 પ્રશ્નમાં જે કંઈ ન આવડેલું હોય બરાબર એ મિત્રો શાંતિથી તમે ગણી શકો છો. એના માટે પીડીએફ પણ એની બાજુની અંદર મિત્રો આપવામાં આવેલી છે. તો આ મિત્રો એક નાનકડા એવા આયોજનની બાબત થઈ કે જે કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની હોય તો મિત્રો 100% આ ટેસ્ટ જે છે એ મિત્રો 10-10 આપજો કોન્સ્ટેબલ વાળાને અને પીએસઆઈ વાળાને. પણ હું મિત્રો હું વિનંતી કરું છું કે તમે કહેતા હોય તો આનું નામ જે છે ને એ હું આમ કોન્સ્ટેબલ લખી નાખો બરાબર. બાકી કન્ટેન્ટ તો મિત્રો આ જ રહેવાનું છે, આ મગજની અંદર ખાસ રાખો બરાબર. કેમ કે આમાં જે નફો ખોટ મૂકેલું છે કે ગુણોત્તર પ્રમાણ મૂકેલું હોય કે કોઈ આકૃતિને લગતી મેટર મૂકેલી હોય કે કોઈ ડીઆઈને લગતી મેટર મૂકેલી હોય બધી મિત્રો સેમ વસ્તુઓ જે છે એ જ મિત્રો કહેવામાં આવતી હોય છે બરાબર. અને જે જરૂરી નથી અંતર અને ઊંચાઈ અને ત્રિકોણમિતિ આ જરૂરી નથી તો એને મિત્રો આમાં ક્યાંય આપણે દેખાડ્યા પણ નથી બરાબર. મિત્રો તમામે તમામ મોક ટેસ્ટ આપો એવી મિત્રો મારી વિનંતી છે. અને પછી મિત્રો તમે એક્ઝામ આપશો તો 100% તમને એના ફાયદાઓ જે છે મિત્રો થવાના છે બરાબર. તમારે પેલી પેટર્નો જે છે એ મિત્રો ઓછા સમયની અંદર કેટલી કરવી ને મિત્રો આ જુઓ ને તો તમને આઈડિયા જે છે મિત્રો આવી જાય બરાબર. તો વધારે મિત્રો કોઈ વાત નથી કરતા અને મૂળ મુદ્દા પર આવી જઈએ. અને આજનો ટોપિક જે છે એને મિત્રો આપણે આગળ વધારવાનો